नमस्कार विद्यार्थी मित्रों, आपणे आर्थिक વિકાસના નિર્દેશકો ભણી રહ્યા હતા. ગયા વિડિયોમાં આપણે એક નિર્દેશક જોયો હતો. આજે આપણે બીજો નિર્દેશક એટલે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. રાષ્ટ્રીય આવક વધે તો પણ ની વિકાસ કર્યો છે. બીજો નિર્દેશ શું સૂચવે છે તો કે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. હવે એના માટે આપણે સૌથી પહેલા એની અર્થઘટન વ્યાખ્યા. દેશની કુલ રાષ્ટ્રીય આવકની Okay.
મર્યાદા બને. ચોથું સરખામણીની પુષ્ટિ. સરખામણી એટલે શું? અગાઉ મેં તમને કીધું મુજબ દુનિયાના બધા દેશોની જે કંઈ આવક છે ડોલરમાં થાય. તો તમે છાપાઓમાં ભાવ જોતા હોય છે કે ડોલરની સામે ક્યારેક પચાસ, એક ડોલરની સામે પચાસ રૂપિયા ભાવ હોય, ક્યારેક એક ડોલરની સામે સાઠ રૂપિયા આપવા પડતા હોય. આમ ચલણ મૂલ્યાંકનમાં વધઘટ થતી હોવાને કારણે એ સાચી મૂલ્ય પ્રાપ્ત થઈ શકતું નથી અને સરખામણી પણ થઈ શકતી નથી. એ મોટી